नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। आम तो मित्रों आप सब जानता हशो कि डिजिटल गुजरात पोर्टल पर पोस्ट मैट्रिक स्कॉलरशिप माटेना फॉर्म भरवानुं शुरू थई गयेलुं छे, पण आपणे आ वीडियो थोड़ो मोड़ो बनावी रह्या छीए। तो आजना आ वीडियो में आपणे डिजिटल गुजरात पोर्टल परनी विविध योजना विशे विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण आवी ज अवनवी उपयोगी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों आप सब जाणो छो के जे गुजरात स्टेट स्कॉलरशिप पोर्टल छे ते अंतर्गत डिजिटल गुजरात पोर्टल पर वर्ष 2023-24 माटे एससी स्टूडेंट માટેના સ્કોલરશિપની વિવિધ યોજનાઓ છે તેના માટેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। તો આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટેની જે વિગતવાર સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે એસસી સ્ટુડન્ટ હોય તો તમારે કઈ કઈ યોજનાઓ લાગુ પડશે અને તેના માટે કેટલી કેટલી સહાય મળવા પાત્ર થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે તેમાં ટોટલ 9 યોજનાઓ છે, જે પૈકીની 8 યોજનાઓ માટે હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે। તો આમ એસસી સ્કીમ અંતર્ગત 8 યોજનાઓ કઈ કઈ છે, તેના માટે શું સહાય મળવા પાત્ર થાય છે, તેની પાત્રતા શું છે, તેની આવક મર્યાદા કેટલી છે, તે અંગે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ। તો ચાલો હવે એક પછી એક આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની જે અનુસૂચિત જાતિની યોજનાઓ છે તે આપણે સ્ક્રીનશોટ બતાવી રહ્યા છીએ। તો અહીંયા જે લીલા કલરના અક્ષરમાં જે આપણને યોજનાઓ જોવા મળી રહી છે તે યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે, અને અહીંયા જે લાલ અક્ષરમાં આપણને યોજના જોવા મળી રહી છે તે યોજના માટે હાલ આ ફોર્મ ભરી શકતા નથી। તો આમ અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 8 યોજનાઓ માટે હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે। તો આ દરેક યોજનાની એક પછી એક વિગતવાર માહિતી આપણે મેળવીએ। તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ એસસી સ્ટુડન્ટ બીસી કે 6.1, જે એક પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટેની યોજના છે, જેમાં ફ્રી શિપ કાર્ડ વગર ધોરણ 11-12 અને કોલેજ કક્ષાના અભ્યાસક્રમો માટે એપ્લાય થઈ શકાય છે, અને તે માટેની આવક મર્યાદા 2,50,000ની છે, અને આ યોજના અંતર્ગત કુમાર અને કન્યા બંનેને સહાય મળવા પાત્ર થાય છે, અને આ યોજના અંતર્ગત શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી મળવા પાત્ર થાય છે। ત્યાર પછીની યોજના છે બીસી કે 6.1 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફ્રી શિપ કાર્ડ સાથે, એટલે કે જે વિદ્યાર્થીઓ ફ્રી શિપ કાર્ડ ધરાવે છે તેવા કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ જ આ યોજના માટે એપ્લાય કરી શકે છે, અને તેના માટેની પણ આવક મર્યાદા 2,50,000ની છે, અને આ યોજના માટે પણ કુમાર અને કન્યા બંને એપ્લાય કરી શકે છે, અને આ યોજના અંતર્ગત પણ શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી મળવા પાત્ર થાય છે। ત્યાર પછીની યોજના છે બીસી કે 10, તો તે ફૂડ બિલ આસિસ્ટન્ટ એટલે કે ભોજન ખર્ચ સહાયની આ યોજના છે, જે અંતર્ગત કોલેજ સાથે સંલગ્ન છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ છે તે આ યોજનાનું ફોર્મ ભરી શકે છે, અને તેના માટેની આવક મર્યાદા 6,00,000ની છે, જેમાં કુમાર અને કન્યા બંનેને સહાય મળવા પાત્ર થાય છે, અને 1,500 રૂપિયા માસિક સહાય 10 માસ માટે મળવા પાત્ર થાય છે। ત્યાર પછીની યોજના છે બીસી કે 11, તો આ એક ફેલોશિપ સ્કીમ માટેની યોજના છે, જેમાં એમફિલ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂપિયા 6,00,000ની છે, અને તેમાં કુમાર અને કન્યા બંને એપ્લાય કરી શકે છે, જેમાં એમફિલ માટેની ફેલોશિપ રૂપિયા 25,000 મળવા પાત્ર થાય છે, જ્યારે પીએચડી માટેની ફેલોશિપ છે તે રૂપિયા 1,00,000 મળવા પાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ એસસી સ્ટુડન્ટ માટેની બીસી કે 12 નંબરની યોજના છે, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ સહાય આપવામાં આવે છે, જે મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટુડન્ટ માટે મળવા પાત્ર થાય છે, અને તેના માટેની આવક મર્યાદા પણ 6,00,000ની છે, અને તે કુમાર અને કન્યાને પ્રથમ વર્ષ માટે મળવા પાત્ર થાય છે, જેમાં મેડિકલના સ્ટુડન્ટ માટે 10,000ની સહાય મળવા પાત્ર થાય છે, એન્જિનિયરિંગના સ્ટુડન્ટને 8,000ની સહાય મળવા પાત્ર થાય છે, અને ડિપ્લોમાના સ્ટુડન્ટને 3,000ની સહાય મળવા પાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે આગળની યોજના જોઈએ બીસી કે 13,
તો આ એક સ્કોલરશિપ સ્ટાઇપન્ડ યોજના છે જે આઈટીઆઈ તથા પ્રોફેશનલ કોર્સિસ માટે મળવાપાત્ર થાય છે અને તેની આવક મર્યાદા પણ 6 લાખની છે જે કુમાર અને કન્યા બંનેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે અને આ યોજના અંતર્ગત માસિક 400 રૂપિયાની સ્ટાઇપન્ડ સહાય મળવાપાત્ર થાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ BCK 5 તો આ એક પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ગર્લ્સ માટેની યોજના છે જે ધોરણ 11-12 અને કોલેજ કક્ષાની જે વિદ્યાર્થીનીઓ હોય તેઓને મળવાપાત્ર થાય છે અને તેના માટેની આવક મર્યાદા 2,50,000થી વધુ હોવી જોઈએ અને માત્ર કન્યાઓને આ સહાય મળવાપાત્ર થાય છે અને આ યોજના અંતર્ગત શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર થાય છે ત્યાર પછી BCK 7 નંબરની યોજના છે જે પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ માટેની સહાય યોજના છે જેમાં ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહમાં આ સહાય મળવાપાત્ર થાય છે પરંતુ તેમાં ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ હોવા જરૂરી છે અને આ યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા 6 લાખની છે જેમાં કુમાર અને કન્યા બંનેને સહાય મળવાપાત્ર થાય છે અને આ યોજના અંતર્ગત ધોરણ 11માં 15,000ની સહાય મળવાપાત્ર થાય છે અને ધોરણ 12માં પણ 15,000ની સહાય મળવાપાત્ર થાય છે તો આમ જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોય તેઓને ટોટલ 30,000ની સહાય મળવાપાત્ર થાય છે તો આમ મિત્રો આ અલગ અલગ યોજનાઓ માટે સહાય મળવાપાત્ર થાય છે તો હવે આપણે આગળ જોઈએ કે આ યોજનાઓ માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા એટલે કે ડિજિટલ ગુજરાત જે ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ છે તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે જનરલી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની એક યાદી આપણે જોઈ લઈએ તો મિત્રો તેના માટે આધાર કાર્ડ આવકનો દાખલો ફી ભર્યાની પહોંચ બેંક પાસબુક બોનાફાઇડ સર્ટિફિકેટ જાતિનો દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC છેલ્લી પરીક્ષાની માર્કશીટ ધોરણ 10 અને 12ની માર્કશીટ હોસ્ટેલ સર્ટી એટલે કે હોસ્ટેલમાં રહેતા હોય તો તે વિદ્યાર્થીઓએ હોસ્ટેલર તરીકેની હોસ્ટેલ સર્ટી રજૂ કરવાની રહેશે આ ઉપરાંત મિત્રો જો અભ્યાસમાં તૂટ હોય તો તે અંગેનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે જો શક્ય હશે તો આપણે તે સોગંદનામાનો નમૂનો આપણી વેબસાઇટ ઉપર મૂકવા માટે પ્રયત્ન કરીશું અને આ સોગંદનામું છે તે 1 વર્ષ કરતાં વધુ ગેપ હોય તો જ રજૂ કરવાનું રહેશે જો કોઈ દિવ્યાંગ હોય તો તેઓને દિવ્યાંગતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને જો કોઈ વિદ્યાર્થી પરિણીત હોય તો તેઓએ પોતાનું લગ્ન પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે તો આ પ્રમાણે મિત્રો જનરલી આટલા ડોક્યુમેન્ટ જોઈતા હોય છે પણ યોજના વાઇઝ કદાચ વધુ ઓછા થઈ શકે છે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર વર્ષ 2023-24ની જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના છે તેના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો આ જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશિપની યોજનાઓ છે તેમાં SC ST અને OBC એ બધી કેટેગરી માટે 5/11/2023 એ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો જે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ 5/11/2023 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો મિત્રો આશા રાખું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની જે SC સ્ટુડન્ટ માટેની જે સ્કોલરશિપ યોજનાઓ છે તેના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ